બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો વિજાપુર વિધાનસભા 26 બેઠકની થયેલી પેટા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા સીજે ચાવડાની 53,800 મતોની લીડ સાથે ભવ્ય વિજય. વિજાપુર વિધાનસભા 26 બેઠકની થયેલ પેટા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં ગયેલ ડૉક્ટર સીજે ચાવડાએ કોંગ્રેસના ઉમેદવાર દિનેશભાઈ પટેલને ખૂબ જ મોટા માર્જિન સાથે હરાવીને પોતાની બેઠક સાચવી રાખી છે. આ અગાઉ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઊભા રહ્યા હતા. તેમની સામે ઊભેલા ભાજપના રમણલાલ પટેલને પણ 7,000 મતોથી માત આપી હતી. હાલમાં તેઓએ પક્ષ બદલી ભાજપમાં ગયા અને પેટા ચૂંટણી લડતા કોંગ્રેસના દિનેશભાઈ પટેલને 53,800 મતો પરાજય આપ્યો હતો. ચૂંટણી દરમિયાન ભાજપ વિરોધી ચાલતા ક્ષત્રિય સમાજના આંદોલન નડશે એ ચર્ચા ઉપર પણ ડૉક્ટર સીજે ચાવડાની જીતે પાણી ફેરવી દીધું છે. જોકે તેમના જીતને લઈ ઇતર કુમને પોતાના નેતા મરી ગયા હોવાનો મોટો અહેસાસ થઈ રહ્યો છે, જેની ખુશી વ્યક્ત કરતા શહેરના ખત્રીકુવા તેમજ ટીબી વિસ્તારમાં લોકોએ ઘરમાંથી બહાર આવી ફટાકડા ફોડી જીતની ખુશી વ્યક્ત કરી હતી. સરકારમાં રહીને તાલુકા શહેરમાં અધૂરા પડેલ વિકાસના કામો કરાવીને લોકોને આપેલી હૈયાધારણા હવે પૂરી થશે તેવી આશાઓ સાથે શહેરીજનો અને ગ્રામજનોએ ડૉક્ટર સીજે ચાવડાનો ભવ્ય વિજયને વધાવ્યો હતો. યજી બુખારી, જેડેશ ટીવી, વિજાપુર.